जो मित्रों पपैयाना वावेतर माटेना रोपा मैं मंगावी दीधा छे, तो आप मारी यूट्यूब चैनल पर मारी साथे जोई रह्या छो। अत्यारे जे ताइवान 786 वेराइटी छे अने आनंदथी मंगावेला छे मित्रों। आ रीतना डालानी अंदर आवता होय छे, पिकअप डालानी अंदर, तो आप जोई शको छो। अने बादमो आ रीतना खेतरमां एने क्यारा बनावीने पहेला उतारता होय छे, कारण के आ ग्रीन नर्सरीमांथी आवता होय छे, ग्रीन हाउसमांथी। अने बादमो वातावरण सेट थया बाद एने खेतरमां वावेतर करता होय छे। अने आ रीतना क्रेटोनो थप्पो आवे छे, ए पण आप जोई शको छो। अत्यारे मारी साथे आप जोई रह्या छो, अने नजीकथी पपैया पण बतावशे કેમેરામેન આપણને, એ પણ આપ નિહાળી રહ્યા છો અત્યારે। અને ખૂબ સારી ક્વોલિટીના પપૈયા આવે અત્યારે આવેલા છે, એ પણ આપ મારી સાથે જોઈ રહ્યા છો। અને બાદમાં આ રીતના એને ગોઠવવાના હોય છે, એ પણ આપ જોઈ શકો છો અત્યારે। રાજુભાઈ અત્યારે ગોઠવી રહ્યા છે મિત્રો, તો આ રીતના એને ખૂબ કાળજી લેવાની હોય છે। આ રીતના ગીતાબેન, સુરેશભાઈ, બાળકો, મેહુલ, રાજભાઈ બધા અત્યારે પપૈયા ગોઠવી રહ્યા છે। આ તાઇવાન 786 વેરાયટી છે, એ પણ આપ મારી સાથે જોઈ રહ્યા છો, જે આણંદ જોડે ઓકલાવ ગામ છે ત્યાંથી આવેલી છે વેરાયટી। આ હેતલભાઈ જે ઓરકેમવાળા કહેવાય છે, એમને નર્સરીમાંથી આ માલ આવેલો છે મિત્રો, અને ઘરે બેઠા પહોંચાડતા હોય છે, એ પણ આપ જોઈ શકો છો અત્યારે। તો મિત્રો, આવા જ વિડીયો જોવા મારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તો હું ખેતીના પણ આવા વિડીયો અલગ અલગ બતાવતો રહીશ। અને મિત્રો, ખેતીમાં પણ બદલાવ જરૂરી છે, એ આપ જોઈ શકો છો। એકને ખેતી કરવાથી ઉત્પાદન આવતું નથી, એટલે મેં પપૈયા વાવવાનો નિર્ણય લીધો છે મિત્રો। તો ખેતીમાં પણ બદલાવ હોય તો જ કામ થશે મિત્રો, અને ઉત્પાદન સારું મળશે આપણને। અને આ રીતના ક્રેટોમાં મટીરિયલ આવતું હોય છે મિત્રો, રમેશભાઈ ઉતારી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો અત્યારે આ રીતના મિત્રો। તો આ નાના રોપાથી લઈને પપૈયાનું વાવેતરથી લઈ એના ઉત્પાદન સુધીનો હું વિડીયો હું આપણને બતાવીશ મિત્રો, તો સ્ટેપ બાય સ્ટેપ આપ પણ જોવાનો પ્રયત્ન કરશો મારી સાથે। અને આ રીતના થેલીની અંદર તાઇવાન 786 વેરાયટીના પપીતા છે મિત્રો, આ એ પણ આપ જોઈ શકો છો, ત્યાંથી ઉછેરીને જ મોકલતા હોય છે, ઘરે ઉછેરવાનું કામ થોડું કઠિન છે મિત્રો, એટલે આને ગ્રીન હાઉસમાં નર્સરીમાં તૈયાર કરવામાં આવે છે મિત્રો। તો આપ એ પણ જોઈ શકો છો અત્યારે, આવા અવનવા વિડીયો જોવા મારી ચેનલને મિત્રો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તો હું આપણને બતાવતો રહીશ। તો મિત્રો, આપને પપૈયાના રોપા ઉતારતા બતાવ્યા, બાદમાં ખેતરમાં જ્યારે એનું વાવેતર થશે મિત્રો, જે પારા પદ્ધતિથી અમે એનું વાવેતર કરશું, ખાતરને બધું ભરીને, એ પણ હું આપને બતાવીશ થોડા દિવસ બાદ। બાદમાં એને સ્ટેપ બાય સ્ટેપ જે ટ્રીટમેન્ટ થશે અને કેવો રોપો થશે, એ પણ હું શૂટિંગ મૂકતો રહીશ મિત્રો, તો એ પણ આપ જોઈ શકો છો મારી સાથે। આ રીતના અમે તૈયારી હવે પપૈયાની શરૂ કરી દીધી છે, તો એ આપ જોઈ શકો છો અત્યારે મારી સાથે। તો મિત્રો, અહીંયા હું વિડીયો પૂરો કરું છું, તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, તો હું ખેતીના પણ આવા વિડીયો બતાવતો રહીશ, અને સ્ટેપ બાય સ્ટેપ પપૈયાનો ગ્રોથ થશે એ પણ હું વિડીયો મૂકતો રહીશ મિત્રો।